ઉદાહરણ નંબર તેર છે એક વિદ્યાર્થીને થિયરી પેપરમાં પાંત્રીસ ગુણ થિયરીમાં કેટલા ગુણ છે પાંત્રીસ ગુણ પ્રેક્ટિકલ પરીક્ષામાં પંદર ગુણ અને મૌખિક પરીક્ષામાં પાંચ ગુણ એમ ત્રણ પ્રકારની પરીક્ષા લેવામાં આવેલી છે હવે ત્રણ પરીક્ષા લેવાય એ પહેલી પરીક્ષામાં કેટલા એવા છે પાંત્રીસ એટલે એક્સ બરાબર આપણે પાંત્રીસ લખી દેવાના બીજી પરીક્ષા લેવાય એમાં પંદર ગુણ છે એટલે એક્સ ટુ બરાબર આપણે પંદર લખી દેવાના અને જે ત્રીજી પરીક્ષા લેવાય એમાં પાંચ ગુણ છે એટલે એક્સ થ્રી બરાબર પાંચ લખી આ પ્રકારની પરીક્ષામાં અનુક્રમે ભાર આપવામાં આવેલા છે અને ભારને ને ડબલ્યુ કહેવાય તો પહેલા ડબલ્યુ વન લખી દઈએ ડબલ્યુ વન કેટલો છે તો અહીંયા આપેલો છે પહેલો ચાર પછી ડબલ્યુ ટુ છે એટલે બે અને પછી ડબલ્યુ વન છે એટલે એક હવે વિદ્યાર્થીના ગુણનો ભારિત મધ્યક શોધવાનો હોય તો તો પછી એકદમ સરળ થઈ જાય એક જ પેજમાં થઈ જાય એ પ્રમાણે એકદમ શાંતિથી દાખલો કરી દેવાનો ભારિત મધ્યક એટલે એક્સ બાર ડબલ્યુ ની રીત કહેવાય મિશ્ર એટલે એક્સ બાર સી આ એક્સ બાર ડબલ્યુ એટલે સેમ પેલી રીત જે હતી એવી છે આ પેલો એન આવતો ને એની જગ્યાએ ડબલ્યુ વન એ જ રીતના ડબલ્યુ ટુ એક્સ ટુ અને એ જ રીતના અને આપણે શું કરતા તો અહીંયા સાથે છે ને ચાલ ડબલ્યુ વન કેટલા તો બેઠા આપેલા છે ચાર અને એક્સ વન એટલે ચાર અને પાંત્રીસ બેઠું જે છે તે બે અને પંદર બે અને અહીંયા પંદર અને એક અને પાંચ એક અને કાઉસમાં પાંચ છેદમાં ડબલ્યુ છે એટલે ચાર બે એક એટલે ચાર વત્તા વત્તા બે એક ચાલો દરેકનો ઉપર ગુણાકાર છે કે પાંત્રીસ ગુણ્યા ચાર કરવાના એટલે એકસો ને ચાલીસ થાય પંદર ગુણ્યા બે કરીએ એટલે ત્રીસ થાય અને પાંચ ગુણ્યા એક કરીએ તો પાંચ થાય ચાર ને બે છ ને કેટલા થાય સાત હવે સાઈટ પણ અહીંયા લઈ લે જેથી કરીને આપણે જોવામાં મજા આવે આખો દાખલો એક જ પેજ પર દેખાય એકસો ચાલીસ ને ત્રીસ એકસો ને પાંચ એકસો ને પંચોતેર અને છેદ માં કેટલા છે સાત એટલે છેલ્લો જે જવાબ આવે એક્સ બાર ડબલ્યુ જેને કહેવાય ભારિત મધ્યક એકસો ભાગ્યા સાત એટલે આપણો છેલ્લો જવાબ કેટલા આવે ટ્વેન્ટી આ આપણો અંતિમ જવાબ કહેવાય એકદમ જ સરળ દાખલો ગણાવી શકાય સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો કેમ કે આટલામાં જ તમારો જવાબ આવી ગયો એટલે અહીં આપણા જે દસ થી લઈને તેર સુધીના જે દાખલાઓ છે એ પૂરા થાય છે હવે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે જોવાનો આવે પરંતુ સ્વાધ્યાય તો બધા બનાવી દીધા છે ફક્ત ઉદાહરણ બાકી હતા એટલે ઉદાહરણ પણ અહીંયા પૂરા થઈ ગયા હવે આપણે જ્યારે મળીશું ત્યારે ઉદાહરણ નંબર ચૌદ થી આગળ વધીશું આભાર